વિદ્યાર્થી મિત્રો હું ચારારચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 નો વિષય આસપાસ જેમાં આપણે પાઠ 13 પહાડી રેખા એના આપણે પ્રશ્ન જવાબ જોવાના છે આપણે જોઈ ગયા છીએ કે પહાડી રેખા એટલે કે રેખા છે આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે રેખા વગર કોઈ રહી શકતું નથી રેખા છે આપણને હવા પાણી અને ગરમીથી રક્ષણ આપે છે પાણી કેવી રીતે તો કે ચોમાસામાં આપણે વરસાદ આવતો એટલે આપણે આપણા ઘરમાં રહીએ છીએ જેથી કરીને આપણને વરસાદ છે એ આપણે વરસાદથી આપણે ભૂંચાતા નથી અને ઉનાળામાં સખત તાપથી આપણે ઘરમાં રહીએ છીએ એટલે તાપથી પણ રક્ષણ મળે છે એટલે હવા પાણી અને ઠંડીથી અને ગરમીથી આપણને ઘર છે એ રક્ષણ આપે છે એવી જ રીતે પ્રાણી પશુઓના પણ રહેઠાણ હોય છે દરેક જગ્યાએ અલગ અલગ રહેઠાણ હોય છે દરેક વિસ્તારમાં દરેક શહેરમાં અને રાજ્યમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ મકાનો હોય છે જેમ કે આમાં આપણે આ પાઠમાં જોયું તો ત્યાં આગળ લેખમાં ને એ લોકો ત્યાં તંબુ બનાવીને રહે છે પછી બીજી જગ્યાએ લેખથી આગળ જાય છે શ્રીનગરમાં તો કે ત્યાં આગળ લોકો લાકડાના મકાન જોવે છે પછી પાણી ઉપર મકાન જોવે છે પહાડ એટલે કે ડુંગર ઉપર પણ મકાન બનેલા જોવે છે એવી રીતે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ મકાનો અને રેખાણો જોઈ શકે છે તો હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે લેહ કેવા લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે તો જવાબમાં તમારે એમ લખવાનું છે કે લેહ છે ઊંચો સૂકો ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુરણ કહે છે આ રીતે તમારા પ્રશ્નનો જવાબ લખવાનો છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તાસીનું ઘર કેવું હતું તો મેં જયારે તમને પાઠ સમજાવ્યો ત્યારે તે લેહ પહેલાના ગામમાં જયારે પહોંચે છે ત્યારે ત્યાં તાસી નામનો છોકરો છે જે ગૌરવ જાનીને પોતાને ખેંચી અને તેના ઘરે એને ઘર બતાવવા માટે લઈ જાય છે તો એનું ઘર કેવું છે તો આપણે જવાબમાં લખવાનું કે તાસીનું ઘર બે માળનું અને પથ્થરોનું બનેલું હતું દિવાલો કાળા અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી બરાબર કારણ કે તેઓને ઠંડી શિયાળામાં ત્યાં 0 ડિગ્રીથી પણ નીચે 7 મહિના સુધી ઠંડી પડે છે જેથી તેની ઠંડીમાં એને રક્ષણ મળે એ માટે એ લોકો દિવાલો ગારા અને ચૂનાના જાડા સ્તરથી લીપેલો છે જે ચૂનો છે એ ગરમી આપે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે રેખા શું છે તો કે રેખા છે એ ચાંદપાર લોકોની ઘેટા અને બકરાને રાખવાની જગ્યા છે રેખા શું છે તો કે ચાંપા લોકોના ભેટા બકરાને રાખવાની જગ્યા પ્રશ્ન પૂછે તો સાવ ઈઝી પ્રશ્ન છે અને આના પ્રશ્ન જવાબ પણ સાવ બધાય સહેલા છે પછી ચોથું છે કે શિયાળામાં તાપી અને તેના પરિવાર જનો નીચેના માળે રહે છે તેઓ શા માટે આવું કરે છે તો જવાબમાં લખવાનું કે તાપીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી બારી ન હોવાથી નીચેના માળ ગરમ રહે છે અથવા ગરમ રહે છે આથી શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે અને નીચેનો માળ શેનાથી બનેલો છે તો કે ગારા અને ચૂનાના જાડા સ્તરથી બનેલો છે તેથી ત્યાં ગરમી રહે છે જેથી કરીને શિયાળામાં ઠંડી છે એ થોડી ઓછી લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે શું ઘેટા અને બકરાને તેમની પોતાની રુવાટીની જરૂર પડે છે ચર્ચા કરો તો કે ઘેટા બકરા છે એની રૂવાટીથી આપણે સ્વેટર એનું ઊનમાંથી આપણે સ્વેટર ને બધું બનાવીએ છીએ તો એને પોતાને એની જરૂર પડે છે તો કે હા તો કઈ રીતે તો કે ઠંડીથી બચવા ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે જો એને એના શરીર ઉપર રૂવાટી ન હોય તો એને પણ ઠંડી લાગે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં એમ કે તમે ક્યારે ગયા છો તો કે હા હું અમારા પરિવાર સાથે પર્વતીય પ્રદેશમાં મનાલી ગયો હતો ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે ગૌરવ જાનીને લેહમાં અને શ્રીનગરમાં શું અદ્ભુત અનુભવ થયો શું અદ્ભુત અનુભવ થયો તો કે ગૌરવ જાનીને લેહમાં પર્વતીય પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર હાઉસ બોટમાં રહેવાનો અદ્ભુત અનુભવ થયો હતો કારણ કે તે પોતે છે એને ઊંચા ઊંચા મકાનો જોયા હતા જે સિમેન્ટ ઈટ અને સ્ટીલ અને રેતીથી બનેલા હતા પણ જ્યારે એ શ્રીનગર જાય છે ત્યારે એ પોતે પાણી ઉપર મકાનો જોવે છે પાણીમાં તરતા મકાનો અને ઊંચા પહાડ પર
મકાનો જોવે છે એટલે જે પર્વતીય પર રહેવાનું અને શ્રીનગરમાં પાણી પર રહેવાનું એટલે કે હાઉસ બોટમાં રહેવાનો અદ્ભુત અનુભવ કર્યો. હવે આ પાઠના પ્રશ્ન જવાબ અને સમજૂતી પૂરું થઈ છે તો આ પાઠના પ્રશ્ન જવાબ છે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.